નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેમાં સ્વઅધ્યયન પોથીનો ભાગ 1. આ ભાગ 1ની અંદર પ્રકરણ 1નો સમાવેશ થાય છે, જેનું નામ છે રાષ્ટ્રીય ફળ કેરી. આપણું જે રાષ્ટ્રીય ફળ છે એ કેરી છે. ભાવે છે ને બધાને ઉનાળામાં થાય? ઓકે, હવે ગણિતની અંદર પ્રકરણ 1ની અંદર આપણે રાષ્ટ્રીય ફળ કેરી સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ધોરણ 5ના વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે, તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો. આ ઉપરાંત આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી. ઇન્સ્ટોલ કર્યા બાદ શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. તો ચાલો શરૂ કરીએ ધોરણ 5 ગણિત સ્વઅધ્યયન પોથી ભાગ 2 તેનું પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરી તેનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે જોઈએ. સૌ પ્રથમ છે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તેમાં પહેલું છે ₹10 ની 100 નોટ, એટલે કેટલા રૂપિયા, એટલે 10 × 100 કરીએ તો 1000 રૂપિયા આપણને મળે, ઓપ્શન બી. બીજું છે 100 વખત 1000 એટલે કેટલા રૂપિયા, તો 100 વખત 1000 એટલે 1000 × 100 કરો તો 1000 ની પાછળ 100ના 2 મીંડા લગાવી દેવાના છે, એટલે આપણો જવાબ સી, 1,00,000 રૂપિયા આવશે. ત્રીજું, સવારે ઉગતો સૂર્ય અને તમારા ઘરની વચ્ચે આવતા મિત્રોના ઘર તમારી કઈ દિશામાં કહેવાય, તો પૂર્વ દિશામાં. ચોથું, સાંજે આથમતો સૂર્ય જોતા સમયે તમારી ડાભી બાજુ રહેલા સ્થળો કઈ દિશામાં આવેલા કહેવાય, તો દક્ષિણ દિશામાં. પાંચમો છે, સાયકલ પર 1 કલાકમાં અંદાજે 6 કિલોમીટર જેટલું અંતર કપાય છે, તો 9 કિલોમીટર અંદર કાપવા માટે કેટલો સમય લાગે, તો 90 મિનિટ એટલે કે 1.5 કલાક થાય. 1 કલાકમાં 6 તો 1/2 કલાકમાં બીજા 3 ઉમેરીએ તો આ 9 આપણને મળી જાય, તો 1 કલાક અને ઉપરની બીજી 30 મિનિટ એટલે 9 મિનિટ થશે. છઠ્ઠું, 10 વખત 1,00,000 એટલે કેટલા રૂપિયા, 1,00,000 ને 10 વડે ગુણવાનું 10 સાથે, એટલે કે સીધો હિસાબ છે 1,00,000 થાય. 20 વખત ગણો તો 20,00,000 થાય. નેક્સ્ટ 7, તમારા જિલ્લામાં અંદાજિત 5,00,000 વાહનો હોય, તેમાંથી 1/5 ભાગ જેટલી સંખ્યા કારની હોય, તો કારની સંખ્યા કેટલી, 5,00,000 ના 1/5 ભાગ એટલે કે 5 ભાગ કરીએ તો 1 ભાગ તો 1,00,000 થશે. 8, 9,999 માંથી 1,099 બાદ કરતા પરિણામ શું મળે, બાદ બાકી તમારે કરી જોવાની, 8,900 જવાબ આવશે. ખાલી જગ્યા પૂર્ણ કરો, તેમાં 9મું છે, તમારા એક પાક્કા મિત્રનું નામ લખો, અહીંયા તમારા મિત્રનું નામ લખી દેવાનું જે આવડતું હોય, તેનું વજન છે એ પણ તમારે લખી દેવાનું, તેના જેટલા વજનના 10 બાળકોનું 1 સાથે વજન કેટલું થાય, એટલે કે જેટલું આનું વજન હોય એની જોડે ગુણ્યા 10 વડે આ 10 સાથે ગુણવાના, તો જે જવાબ આવે એ તમારે અહીંયા લખવાનો છે. 10મું, તમારા વર્ગ શિક્ષકનું વજન કેટલા કિલોગ્રામ છે, તમારે શિક્ષકને પૂછી જોવાનું, તો એ 75 છે તો અહીંયા 75 લખેલું છે. વર્ગ શિક્ષકના જેટલા 10, તો આ 75 × 10 કરો તો 750 આવશે. 10 બાળકોના વજન કરતાં 10 માણસોનું વજન વધુ કે ઓછું, તો અહીંયા વધુ આવશે, કારણ કે આ 250 છે એના કરતાં વધુ છે. 100 વખત 1,00,000 એટલે 1 કરોડ થશે. ગુજરાતની હાલની અંદાજિત વસ્તી કેટલી છે, તો 7 કરોડ. બીજું, નીચેનું વાંચન કરો અને ઉત્તર આપો. અહીંયા સરસ મજાનું એક માર્કેટની અંદર ખરીદી કરવા ગયા છે, તો શું શું કેટલા રૂપિયા લઈને ગયા છે, કેટલા રૂપિયાની વસ્તુ છે, તેના આધારે આપણે જવાબ આપવાના છે. આપણે પહેલાં સમજી લઈએ. અનિતા એક દિવસ પોતાની માતા સાથે શાક માર્કેટમાં જાય છે, જ્યાં ગીતાબેન 40 રૂપિયાના 1 કિલો ટમેટા છે, 30 રૂપિયાની 1 કિલો ડુંગળી છે. અનિલભાઈ મેથીની ભાજી 8 રૂપિયા કિલોગ્રામ,
8 રૂપિયાની 1 કિલોગ્રામ મેથીની ભાજી એવી બૂમો પાડીને ગ્રાહકને બોલાવે છે. તેની બહેનપણીની મમ્મી આરતીબહેનને 250 એટલે કે 250 ગ્રામ લીંબુ ખરીદતા જુએ છે. એક ટેમ્પો રિક્ષામાં મોટા મોટા સમાન કદના રૂપિયા 25 પ્રતિ નંગ એટલે કે એક નંગ તડબૂચના 25 રૂપિયા છે એ રીતે વેચાય છે. હવે આ આખો ફકરો છે તેના આધારે આપણે આ બધા જવાબ આપવાના છે. તો આરતી બહેને લીંબુ સાથે 2 કિલોગ્રામ ડુંગળી અને 3 કિલોગ્રામ ટમેટાની ખરીદી કરી હોય તો આરતીબહેને કુલ કેટલા રૂપિયા થાય? તો ડુંગળીના આપણે જોઈએ તો ડુંગળીનો ભાવ છે 30 રૂપિયા. કેટલા કિલોગ્રામ લીધી? 2 કિલોગ્રામ. તો 30 રૂપિયા ડુંગળીના 2 જોડે ગુણાકાર કરો તો 60 રૂપિયા ડુંગળીના થયા. ઓકે, હવે ટમેટાની વાત કરીએ. ટમેટા 3 કિલોગ્રામ, ટમેટાનો ભાવ છે 40 રૂપિયા. 40 × 3 કિલોગ્રામ સાથે ગુણાકાર કરો તો ટમેટાના 120 રૂપિયા થશે. હવે લીંબુની સાથે ખરીદે છે તો આ 15 રૂપિયા, લીંબુની સાથે તો 15 રૂપિયા લીંબુના લાગી ગયા. હવે આ 60 રૂપિયા છે અહીંયા ડુંગળીના મૂકી દીધા, 120 રૂપિયા ટમેટાના મૂકી દીધા. આ બધાનો સરવાળો કરીએ તો કુલ લીંબુ ડુંગળી અને ટમેટાના 195 રૂપિયા આરતી બહેને દુકાનભાઈ લારીવાળાને આપવા પડે, શાકભાજીવાળાને આપવા પડશે. નેક્સ્ટ, અનિલભાઈ આખા દિવસમાં 888 રૂપિયાનો વેપાર કરે છે, તેમણે કેટલા કિલોગ્રામ મેથીની ભાજી વેચી? મેથીની ભાજીનો ભાવ છે 8 રૂપિયાની કિલો કે પૂડી છે, તો 888 ભાગ્યા 8 કરો તો આપણને 111 કિલોગ્રામ મળશે. એટલે કે 111 કિલોગ્રામ અનિલભાઈએ આખા દિવસમાં મેથી વેચી હોય. 16મું છે, ટેમ્પો રિક્ષામાં અંદાજે 400 નંગ તરબૂચ છે, એક નંગ તરબૂચનો ભાવ 25 રૂપિયા આપણને અગાઉ કીધો હતો, તો 400 × 25 કરો તો 12,000 રૂપિયાના કિંમતના તરબૂચ ટેમ્પામાં છે. 17મું, અનિતાના મમ્મી 500 ગ્રામ ટમેટા એટલે કે 0.5 કિલોગ્રામ ખરીદે છે, 2 કિલોગ્રામ ડુંગળી અને 500 ગ્રામ એટલે કે 0.5 કિલો લીંબુ અને 1 તરબૂચ ખરીદે છે. તો અહીંયા આપણે જોઈએ 500 ગ્રામ ટમેટા, ટમેટાનો 40 રૂપિયા ભાવ હતો, તો 500 ગ્રામના આપણે ટમેટાના કેટલા થશે? 20 રૂપિયા થશે, અડધા થશે. 2 કિલોગ્રામ ડુંગળીના, ડુંગળીનો ભાવ 30 રૂપિયા હતો, તો 2 કિલોગ્રામ ડુંગળીના 60 રૂપિયા થશે. લીંબુ છે તો 500 ગ્રામ લીંબુના અહીંયા 30 રૂપિયા થશે, અને 1 તરબૂચનો ભાવ 25 રૂપિયા હતો તો અહીંયા 25 રૂપિયા. આ બધાનો સરવાળો કરો તો 135 રૂપિયા અનિતાની મમ્મીએ ખરીદી કરી. સૂચના મુજબ ગણો. 18મું છે, એક માચિસ બોક્સમાં 30 નંગ, એક માચિસનું બોક્સ છે એમાં 30 નંગ દિવાસળી છે, સળીઓ છે, તેવા માચિસ બોક્સ દ્વારા તમારા વર્ગમાં દર્શાવી તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આવો માચિસ બોક્સ દરેક વિદ્યાર્થીને એક એક આપવામાં આવે. તમામ બાળકો તે ખોલી દિવાસળીનો એક ટેબલ પર ઢગલો કરે છે, ઢગલામાંથી 10-10 નંગની કેટલી ઢગલી કરી શકાય? તો વિદ્યાર્થીની સંખ્યા આપણે 30 છે, માચિસ બોક્સની સંખ્યા પણ 30 થશે, એક બોક્સમાં દિવાસળી પણ 30 છે, તેથી 30 × 30 કરો તો 900 દિવાસળી થાય. કારણ કે એકને એક બોક્સ આપવામાં આવે, 30 બાળકો છે, એકમાં 30 છે. હવે 900 ભાગ્યા 10 કરો, 10-10ની ઢગલી કરવાની છે તો 1-1 0 જાય, અથવા 900 ભાગ્યા 10 કરો તો આ 0-0 છેદ ઉડાડી તો 90 ઢગલી આપણને થશે. 19મું, ચીકુવાડીમાંથી દર અઠવાડિયે નિયમિત રીતે 10 કિલોગ્રામના 20 બોક્સ ભરાય છે, જો ચીકુની સિઝન 2 માસ ચાલે તો આ સિઝન દરમિયાન અંદાજિત કેટલા કિલોગ્રામ ચીકુ મળે? 10 કિલોગ્રામના 20 બોક્સ, આવા 20 બોક્સ થાય છે એટલે 10 કિલોગ્રામના 20 બોક્સ કરો તો 200 કિલોગ્રામ થયા. આ 200 કિલોગ્રામ 2 માસ સુધી ચાલે, 2 માસ એટલે 2 મહિના, રેડી? તો 8 અઠવાડિયા જે ઉત્પાદન થાય, અહીંયા આપણને પેલું 2 સિઝન અહીંયા દર અઠવાડિયા આપેલું છે, એટલે કે આપણને દર અઠવાડિયાના 200 કિલોગ્રામ થાય તો 2 મહિનાની અંદર કુલ 8 અઠવાડિયા થાય. તો અહીંયા 8 અઠવાડિયા આપણે કરી દીધા તો 200 × 8 કરો તો 1600 કિલોગ્રામ મળશે. હવે આ સિઝન દરમિયાન અંદાજિત કેટલા કિલોગ્રામ ચીકુ મળશે અને કુલ કેટલા બોક્સ થશે? તો 1600 કિલોગ્રામ થયા એના ભાગ્યા 10 કિલોગ્રામનું એક બોક્સ હતું તો 0-0 જાય તો 160 બોક્સ પેક થશે 2 મહિનાની અંદર. 20મું, કોઈ કુટુંબમાં પ્રતિદિન 2 લિટર દૂધની જરૂર પડે છે, દૂધનો ભાવ 25 રૂપિયા છે, લીટરનો છે એટલે 2 લિટર લઈએ તો 50 × 100 રૂપિયા થાય 2 લિટરના.
જાન્યુઆરી માસમાં કેટલા લીટર દૂધ જોઈએ, જાન્યુઆરીના 31 દિવસ હોય કેટલા રૂપિયાનો ખર્ચ થાય, ખર્ચનો અંદાજ પણ ગણવાનો છે. જાન્યુઆરીમાં 31 દિવસ, 31 × 2 લીટર કરો તો 62 લીટર દૂધ જોઈએ. 1 લીટરનો ભાવ 50 રૂપિયા, તો 62 × 50 કરો તો 3100 રૂપિયા દૂધ થાય. એક વર્ષનો અંદાજિત ખર્ચ આપણે જોઈએ તો 3100 એના 12 મહિના એટલે કે 12 વડે ગુણો તો 37,200 રૂપિયા અંદાજિત ખર્ચ થશે. નીચે કોષ્ટક આપેલું છે તેની અંદર વાહનની ઝડપ, પેસેન્જર બેસાડવાની ક્ષમતા એટલે કે કેપેસિટી કેટલી છે, લોકો બેસી શકે તેની વાહનમાં, જેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. રિક્ષા છે તે 3 પેસેન્જર બેસી શકે, 30ની ઝડપે રિક્ષા જાય. કારમાં 5 માણસો બેસી શકે, 90ની સ્પીડની ઝડપ સ્પીડે જશે. મિની બસની કેપેસિટી 32ની છે, ઝડપ 70ની છે. બસ છે તે 56ની કેપેસિટી છે અને 60ની સ્પીડે ચાલે છે. હવે આના આધારે આપણે પ્રશ્નોના એટલે કે દાખલાની ગણતરી કરવાની છે. 21મું છે, મિની બસ 2 કલાકના 1 ફેરામાં અંદાજિત કેટલું અંતર કાપે, રોજના 2 ફેરા લેખે 1 અઠવાડિયામાં અંદાજિત કેટલા પેસેન્જરનું વહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે. તો 2 કલાકમાં કાપેલ અંતર, તો અહીંયા આપણે વાત છે મિની બસની, તો અહીંયા 2 કલાકની અંદર કેટલું અંતર કાપે તો 70 છે, 1 કલાકમાં કાપે છે તો 2 કલાકની અંદર 140 કિલોમીટર અંતર કાપે. દરરોજ આવા 2 ફેરા કરે છે તો 32 માણસો લઈને 2 વખત જાય છે તો 64 માણસો લઈને જઈ શકશે. 1 અઠવાડિયામાં પેસેન્જરનું વહન 64 × 7 દિવસો કરો તો 448 માણસોનું તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકશે. તે જ રીતે 22મું છે, 45 કિલોમીટરના 1 રૂટ પર 5 પેસેન્જરને પહોંચાડવા કારને કેટલો સમય લાગે, તો કાર છે 1 કલાકમાં 90 કિલોમીટર અંતર કાપે છે તો 45 અંતર કાપવા માટે 30 મિનિટનું અંતર લાગે કારણ કે અડધું થઈ જાય. 23મું છે, 1 કાર અને 1 બસ 120 કિલોમીટર દૂરના સ્થળે પહોંચવા સવારે 6 કલાકે એક સાથે ઉપડે છે, કોણ? કાર અને બસવાળા. બેનની સ્પીડ આની 90ની સ્પીડ છે, આની કંઈક સ્પીડ અગાઉ તમે કોષ્ટકમાં જોઈ લેજો. કયું વાહન બીજા વાહન કરતાં કેટલી મિનિટ વહેલું કે મોડું પહોંચશે? તો કારની ઝડપ 90 કિલોમીટરની છે, બસની ઝડપ 60 કિલોમીટરની છે. કારને 120 કિલોમીટર કાપતા 80 મિનિટ લાગશે, જ્યારે બસને 60 કિલોમીટરની સ્પીડે ચાલતા 120 કિલોમીટર કાપતા 2 કલાક થશે. એટલે કે 60 મિનિટ 1 કલાકમાં હોય તો 2 કલાકમાં 120 મિનિટ થાય. તો બસ છે 120 મિનિટ લગાડે છે, કાર 80 મિનિટ લગાડે છે, તો 40 મિનિટ બસને મોડું થશે. એનો મતલબ કે 40 મિનિટ કાર વહેલા પહોંચશે. ચલો આગળ વધીએ. 24મું છે, 1 કુટુંબની 1 માસની એટલે કે 1 મહિનાની આવક 18,000 રૂપિયા છે, એટલા કમાઈને લાવે છે. તે કુટુંબ માસિક ખર્ચ એટલે કે તે મહિનામાં માસિક ખર્ચો 3400 રૂપિયા ઘર ખર્ચ કર્યા પછી 3400 રૂપિયાની બચત કરે છે. શું કરે છે? બચત કરે છે. 18,000માંથી 3400 વાપરતા બચે છે. તો તે માસના ઘર ખર્ચની રકમ શોધો. સીધો હિસાબ છે, 18,000માંથી 3400 બચત બાદ કરો તો 14,600 રૂપિયા ઘર ખર્ચ એમને કરવા માટે એટલા રૂપિયા જોશે. 25મું, 1 ગામની વસ્તી 5,800ની છે, જેમાં 18 વર્ષથી નાના બાળકો 1412 અને 60 વર્ષથી મોટા વડીલો 1860 છે. તો 18 થી 60 વર્ષની ઉંમરવાળી વ્યક્તિ કેટલી થાય? તો 1412માંથી આ વડીલો છે તે બંનેનો સરવાળો કરો તો 3272 થશે. તો 18 વર્ષથી નાના બાળકો આટલા હતા, 60 વર્ષથી મોટા આટલા હતા. હવે કુલ વસ્તી 5800ની છે, તો 5800માંથી 3272 જે 18 વર્ષથી નાના અને 60 વર્ષથી મોટા બાદ કરો તો 18 થી 60ની વચ્ચેના આપણને મળે. તો 58માંથી આ 3272 બાદ કરો તો 2528 જે 18 થી 60 વર્ષની વચ્ચેના લોકો છે. નીચેના ફકરાનું વાંચન કરો અને ઉત્તર આપો. અહીંયા ફટાફટ આપણે વાંચન કરી લઈએ. ધોરણ 5ના વર્ગ શિક્ષક 20 બાળકો માટે એક ફરજિયાત વર્ગ બચત બેંક શરૂ કરેલ છે. દર શનિવારે તમામ બાળકો નિયમિત રીતે 10 રૂપિયા બચાવી જમા કરે છે. આ બચત કાર્ય 1 વર્ષના અંદાજિત 52 અઠવાડિયા સુધી નિયમિત ચાલે છે. તો આ વર્ગમાં પ્રત્યેક અઠવાડિયે કેટલા રૂપિયા ભેગા થશે? તો 200 રૂપિયા આવશે.
વર્ગમાં કેટલા રૂપિયા એકઠા થશે? 10,400 રૂપિયા. બાળકો દીઠ જેટલા જમા કરાવે છે તે. રાધાને શાળા પ્રવાસમાં મોકલવા 500ની લોન વર્ગ બચત બેંક આપે છે. જો રાધા દર અઠવાડિયે 50 રૂપિયા પરત કરે, અઠવાડિયેના 7 દિવસ હોય, 50 રૂપિયા પરત કરે તો કેટલા અઠવાડિયામાં નાણાં પરત કરી શકાય? તો 500 ભાગ્યા 50 કરો તો 10 અઠવાડિયામાં નાણાં પરત કરી શકે. 29મું છે, 1 વર્ષ બાદ દરેક બાળક 150 રૂપિયાના બૂટ અને 50 રૂપિયાની 2 જોડી મોજા ખરીદવાનું નક્કી કરવામાં આવે છે. આ ખરીદી બાદ આ બેંક પાસે કેટલી રકમ બાકી રહે? તો બેંકની બચત છે 52×10×20, તો 10,400 રૂપિયા હતા. બૂટના 2 જોડી બૂટ તો તેના 150×20 બાળકોના 3,000 રૂપિયા થશે. મોજાના 50×20 તો 1,000 રૂપિયા થશે. કુલ ખર્ચ 4,000 રૂપિયા થશે. તો 10,400માંથી 4,000 બાદ કરો તો 6,400 રૂપિયા બચત રહેશે બેંકમાં. નીચેના વાક્યો વાંચી ઉત્તર આપો. તો અહીંયા 30મું છે, 1 જ વાર કરવાના આ ખર્ચની ગણતરી કરી કોષ્ટક પૂર્ણ કરો. તપેલાના 1 ના 250 રૂપિયા લેખે 4 તપેલા છે. 250×4 કરો તો 1,000 રૂપિયા મળે. 50×10 કરો તો 500 રૂપિયા મળે. ચમચાના 1 ના 25 રૂપિયા છે. 4 ના 25 ચોક 100 થશે. આ બધાનો સરવાળો કરો તો 1,600 રૂપિયા ઉદ્યોગ શરૂ કરવા માટે થશે. અલગ અલગ કઠોળ 1 દિવસ માટે તપેલીમાં પાણીમાં પલાળવામાં આવે છે. બીજા અને ત્રીજા દિવસે કાપડના ભીના ટુકડામાં બાંધી રાખી મૂકવામાં આવે છે. સામાન્ય રીતે ચોથા દિવસે ફણગાયેલા કઠોળને મિક્સ કરી મીઠું, મરચું, ચાટ મસાલો, લીંબુ, મજા આવી જાય ને ખાવાનું મન થઈ ગયું ને, ઓકે, વગેરે ભેળવી વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે. આ તૈયાર માલ અંદાજિત 50 ગ્રામના માપમાં 50 કાગળના કપમાં ભરીને વેચે છે. તો હવે આપણે એનો જવાબ લાવીએ નીચેના પ્રશ્નોના આધારે. 31મું, નિયમિત રીતે થતા ખર્ચની ગણતરી કરો. પહેલો દિવસ 1 કિલોગ્રામ ચણા 120, મઠના 60, મગના 70, તો 250 રૂપિયા પહેલા દિવસે થશે. અંતિમ દિને મીઠાનું પેકેટ, મરચાનું પેકેટ આ બધાનો ભાવ આપેલો છે, તેના 150 રૂપિયા થશે. હવે આ બધાને મિલાવીને આપેલું નથી. 32મું જોઈએ, જો ફણગાવેલા કઠોળનું વજન 150 ગણું થઈ જતું હોય, એમાં પાણી ધીમે ધીમે શોષાય એટલે 150 ગણું થઈ જાય, તો તૈયાર થયેલ કઠોળનું અંદાજિત વજન શોધો. તો ફણગાવેલા કઠોળનું વજન 3 કિલોગ્રામ, તો ફણગાવેલ કઠોળનું વજન 3 કિલોગ્રામને 150 ગણું થઈ જાય તો 150×3 કરો તો 4 કિલોગ્રામ અને 500 ગ્રામ થાય, કારણ કે 150 ગણું પાછું 150 કિલો વધી જશે. 33મું, રિસેસમાં બાળકને 1 કપ 10 રૂપિયાના ભાવે વેચતા 50 કપનું વેચાણ થાય છે, તો અંદાજે નફો કે ખોટ? કુલ ખર્ચ એમને 400 રૂપિયા થયો હતો. 50 કપનું વેચાણ 10ના ભાવે કરે તો 500 રૂપિયા એમને મળે. તો 500 ભાગ્યા 500 ઓછા 400 કરો તો 100 રૂપિયાનો નફો થાય, 100 રૂપિયા વધશે. આ વર્ગ ઉદ્યોગ અઠવાડિયાના 3 દિવસ માટે ઉપર મુજબનું નિયમિત વેચાણ કરે તો કુલ કેટલો નફો થાય? અંદાજિત નફો મહિનાનો પણ ગણવાનો છે. દિવસના 100 રૂપિયા તો 3 દિવસના 300 રૂપિયા. મહિનામાં જનરલી મહિનો કે ત્યારે 30 દિવસ ગણવાના. 30×100 રૂપિયા 1 દિવસનો નફો તો 3,000 રૂપિયા થાય. 35મું, 1 વર્ષના અંતે ઉપર મુજબનું કાર્ય કરી વર્ગ ઉદ્યોગ થતું અંદાજિત કુલ રોકાણ અને અંદાજિત નફો, તો અંદાજિત રોકાણ 1,44,000 થશે. વર્ષનો નફો 1 દિવસનો 100 રૂપિયા તો 365 વર્ષમાં દિવસો ગણવાના તો 36,500 રૂપિયા નફો થાય. અધ્યયન નિષ્પત્તિને આધારે મૂલ્યાંકન પહેલું છે, તેમાં 99,990માંથી બાદ કરો તો 89,991 આવશે. બીજાની અંદર ઓપ્શન સી ઉત્તર. ત્રીજાની અંદર 100 રૂપિયાની 1,000 નોટ એટલે 1,00,000 રૂપિયા થશે. ચોથાની અંદર છે તેમાં ગણતરી કરતાં જવાબ આપણને 3 કિલોગ્રામ મળશે. પાંચમાની અંદર ઓપ્શન બી 3 લાખ સ્ત્રીઓની સંખ્યા થશે. પ્રશ્ન 2 સૂચના મુજબ કરો, તેમાં 6ઠું, 1 ખોયડું આંબાવાડીમાં એપ્રિલ મહિનામાં નિયમિત 20 કિલોગ્રામ કેરી ઉતારે. મે માસમાં નિયમિત રીતે એપ્રિલ માસ કરતાં 10 કિલોગ્રામ વધુ ઉતરે એટલે કે 20×30 થાય, તો કુલ અંદાજિત કેટલી કેરી ઉતારે? તો અહીંયા એપ્રિલમાં 20, મેની અંદર 31 દિવસ એટલે કે 30 કિલોગ્રામ થશે.
મે માસમાં 31 × 30 કરો તો 930, એપ્રિલની અંદર 20 કિલોગ્રામ ઉતરતી હતી તો 30 × 20 600 કિલોગ્રામ, આ બંનેનો સરવાળો કરીએ તો આ બાદબાકી કરીએ તો તફાવત 330 કિલોગ્રામનો ફેર પડે, એટલે કે વધુ કેરી મે મહિનામાં ઉતરશે. એક મોટર સાયકલ 40 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે, 2 કલાકમાં કેટલું અંતર કાપે? 40 કિલોમીટર સીધો હિસાબ છે, 1 કલાકના 40 તો 2 કલાકના 40 × 2 કરો તો 80ની ઝડપ. 100 કિલોગ્રામ અંતર કાપવા કેટલી જરૂર પડે? તો 30 મિનિટનો સમય, 2 કલાક અને 30 મિનિટનો સમય લાગે, કારણ કે 2 કલાક માટે 80 અને 40 ના અડધા, એટલે કે પાછો 20નું છે, એટલે કે 100 માંથી 80 બાદ કરો તો 20 કિલોમીટર ઘટે તો તે 30 મિનિટમાં પૂર્ણ કરે, તો 2 કલાક અને 30 મિનિટ. આઠમું છે, પતિ પત્ની બંનેની એક માસની આવક અનુક્રમે 18,000 અને 12,000, પતિના 18,000 પત્નીના 12,000, માસિક ઘર ખર્ચ બાદ આટલા રૂપિયા બચે છે? તો 18,000માંથી 18,000 અને 12,000નો સરવાળો કરો તો 30,000ની તેમની કુલ આવક છે. 30,000માંથી 7,400 બચત બાદ કરીએ તો 22,600 રૂપિયા ઘર ખર્ચ માટે તેમને જાય છે. નવમું છે, એક સ્ટેડિયમમાં કુલ 40,000 સીટ છે, અડધી સીટ લાલ રંગની, તે કુલ સીટ પૈકી ચોથા ભાગની સીટ પીળા રંગની છે, તો લાલ અને પીળા રંગની કુલ સીટ કેટલી? તો 40,000 સીટોમાં અડધી સીટો લાલ રંગની, એટલે કે 20,000 સીટો લાલ રંગની થઈ, ચોથા ભાગની એટલે કે અડધાની અડધી તો 10,000 સીટો પીળા રંગની થઈ. આ બંનેનો લાલ અને પીળાનો સરવાળો કરો તો 30,000 લાલ અને પીળા રંગની સીટો થાય. દસમું છે, 18,000ની લોન ભરપાઈ કરવા દર માસે 1,507 હપ્તા ભરાઈ ગયા હોય તો કેટલી રકમ બાકી હોય? 1,500 × 7 કરો તો 10,500 થયા. 18,000માંથી 10,500 બાદ કરો તો 7,500 રૂપિયા હજુ ભરવાના બાકી રહેશે. તો મજા આવીને બાળકો, તો આશા રાખું કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.